નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા, ગાંધીનગર દ્વારા આજે તમારું પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવેલ છે, એમના વિશે વાત કરીશું. શૈક્ષણિક વર્ષ 2023-24 અને ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું છે, એટલે કે હાલની તમારી બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે. ઓકે, તો આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોવાના છીએ. ઓકે, તો આ સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે. નમૂનાનું પ્રશ્નપત્ર આખું સોલ્યુશન કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, કે જેથી કરીને આવા બધા જ પેપર અને પેપર રિલેટેડ સોલ્યુશન તમને પહેલાં જ મળી રહે. તો અહીંયા છે ધોરણ, પહેલાં તો 10 ધોરણનું સામાજિક વિજ્ઞાનનું છે, 1-24 ક્વેશ્ચન છે. તો આવી રીતે અહીંયા વિભાગ એ છે, એમાં 24 માર્ક્સ છે, જેમાં જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, યોગ્ય વિકલ્પ પસંદ કરીને એમસીક્યુ અને 1-2 શબ્દોમાં જવાબ. ઓકે, તો ટોટલ 24 ક્વેશ્ચન છે. પછી છે 25-37માં વિભાગ બીમાં છે 18 તમારા ક્વેશ્ચનમાં માર્ક્સ છે, જેમાં 13માંથી કોઈ પણ તમારે 9 લખવાના છે, દરેકના 2 માર્ક્સ રહેશે. ઓકે, એટલે 9-2-18. ઓકે, જેમાં વિધાન સમજાવો, કારણ આપવો છે, વ્યક્તિગત પરિચય, ઐતિહાસિક ભૌગોલિક સ્થળની ઓળખ આપવાની છે, સંકલ્પના, મને ઓળખો, ટૂંકમાં જવાબ અને પરિસ્થિતિજન્ય પ્રશ્નો. ઓકે, નેક્સ્ટ આગળ હવે તો આવી રીતે સેક્શન સી જોઈએ. સેક્શન સીમાં ટોટલ 18 માર્ક્સ રહેશે, 38 લઈને 46 સુધીના ક્વેશ્ચન છે. ઓકે, સેક્શન ડી, તો સેક્શન ડી જેમાં 47 લઈને 54 સુધીના ક્વેશ્ચન આન્સર રહેશે, જેમાં સેક્શન ડીમાં કોઈ પણ 20 માર્ક્સ છે, 7 છે, 7માંથી કોઈ પણ 4 લખવાના રહેશે. ઓકે, અને જેમાં નકશો છે જે ફરજિયાત છે. ચાલો, તો એ હતું અહીંયા તમારું માળખું. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. પ્રશ્નપત્ર છે કે વાર્ષિક પરીક્ષા પ્રમાણે વિભાગ એથી શરૂઆત કરીએ. યોગ્ય જોડકાઓ જોડો, જેમાં પહેલું છે ધોળાવીરા, ક્યાં આવેલું છે ઝરીકામ, તો કે સુરત માટે છે. કાંજીરંગા જે આસામમાં આવેલું છે. બોક્સાઇટ, વિશ્વ વ્યાપાર સંગઠન જે ક્યાં આવેલું છે મથક, એનું જીનીવામાં આવેલું છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે. બોક્સાઇટ છે જે એલ્યુમિનિયમ છે. હવે આગળ ખરા ખોટા જણાવવાના છે, કે નીચે આપેલા ખરા ખોટા સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. તો બિહારના પટણા જિલ્લામાં બડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ઓકે, તો ખરું છે કે ખોટું, તો કે ખોટું. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો કે ખોટું. 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવશે, તો કે ખરું. માનવ વિકાસ આંક દ્વારા આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો કે ખોટું. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો કે ખરું. નીચે આપેલી યોગ્ય ખાલી જગ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં છે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે, તો કે અહીંયા શું આવશે, હુંડિયામણ પ્રાપ્ત થાય. ઈસવીસન ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો, તો વન્ય જીવોને લગતો કાયદો 1972માં આવ્યો. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો કે પૃષ્ઠીય જળ. કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામની ની જાણીતી નહેરનું નિર્માણ 2મી સદીમાં થયું હતું, તો અહીંયા શું આવશે, કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એની કટ. ઓકે, ખાલી જગ્યાની રેલવેમાં દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવવાના શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્ય દ્રષ્ટાંત પૂરું પાડેલું છે. અહીંયા શું આવશે, કોન્ટ્રેપ. ઓકે, હવે નીચે આપેલા છે, જેમાં વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાના રહેશે, તો કે અહીંયા તમને જોડકાઓ થોડાક આપેલા છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે વૃષ્ટિ.
આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો કે વિકાસશીલ. પશુપાલન વ્યવસ્થામાં સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવેલ છે? પશુપાલન આવે છે પ્રાથમિક. હવે એક બે શબ્દો માટેના છે અહીંયા, તો અહીંયા તમારો સેક્શન એ છે, સેક્શન હવે બી. હવે આગળ સેક્શન બી, સી અને ડી, આ ત્રણે ત્રણ લેખિતના સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો, જે લોંગ ક્વેશ્ચન આન્સર છે, જે હું તમને બીજા પાર્ટમાં પાર્ટ બીમાં આનું સોલ્યુશન કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીંયા બધા જ પેપરનું સોલ્યુશન મારી પાસે છે. તો જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તથા નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધા સોલ્યુશન પહેલાં તમને મળી રહે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરો તમારા મિત્રો સાથે. હવે અહીંયા જો વિજ્ઞાનનું પેપર છે, સામાજિક વિજ્ઞાન, પછી ગણિત વિષય છે, એમનું પણ માળખું અને બધાના માળખાને પેપર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ જ કરી લો, અને આવી રીતે તમારે જો ગાલા અસાઇમેન્ટ પેપર સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં, ગાલા અસાઇમેન્ટ જરૂરથી કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો.